તો ગ્લોબલ અપડેટ્સ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી ચાંદની શુક્લા. ચાંદની ગુડ મોર્નિંગ. આજે કયા અપડેટ્સ ઉપર ધ્યાન રાખવાનું રહેશે? ગુડ મોર્નિંગ વિક્રમ. જે રીતે તમે જણાવ્યું કે આજે ગ્લોબલ માર્કેટ તરફથી મ્યુટેડ જે છે સંકેત મળી રહ્યા છે, તો આપણે એ જોઈ લઈએ કે કયા ફેક્ટર્સ છે અને ઇવેન્ટ્સ છે કે જેની આપણને અસર જોવા મળી હતી. યુએસ માર્કેટ સાથે આપણે શરૂઆત કરીએ. ડાઉ જોન્સ, નેસ્ડેક, એસએનપી, તમે જુઓ છો કે ડાઉ જોન્સ જે છે એ ફ્લેક્સ ટુ પોઝિટિવ એમાં કારોબાર જોવા મળી રહ્યો છે. નેસ્ડેક જે છે એ નવેમ્બર 2021 બાદ જે છે સૌથી વધારે જે છે એમાં નીચલા સ્તર જોવા મળ્યા છે. 28% નેસ્ડેક ઘટ્યો છે નવેમ્બર 2021 બાદ. અને ત્યારબાદ આપણે જોઈએ એસએનપીને પણ અગર લઈ લે તો એમાં પણ 0.5% પણ વધારે, 0.5% આસપાસનો જે છે ઘટાડો મળ્યો છે. તો ખાસ કરીને જે રીઝન છે એમાં મોટું કારણ યુએસ માર્કેટને હંમેશા ટેક શેર્સ વધારે અસર કરતા હોય છે. તો ટેસ્લા અને ઝૂમ બંનેના જે શેર્સ છે એમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, તો એને કારણે એક ખાસ કરીને યુએસ માર્કેટ પર આ અસર થતી જોવા મળી રહી છે. તો રિકવરી તરફના એક પ્રયત્ન હતા પરંતુ એટલી રિકવરી જોવા ન મળી. સાથે જે મહત્ત્વની ઇવેન્ટ હતી એ ક્રૂડને લઈને હતી. આપણે હેડલાઇન્સમાં પણ જોયું એ રીતે $114 ની પાસેના ક્રૂડમાં બ્રેન્ટમાં આપણને જે સ્તર જોવા મળી રહ્યા છે. તો ટેકનિકલી અગર જોવા જઈએ તો 114 અને 115ના સ્તરની અગર વાત કરીએ આપણે, તો ટેકનિકલી શક્ય નથી કારણ કે ડબલ્યુટીઆઈ પણ તમે જુઓ તો આ જ સ્તર પર જોવા મળી રહ્યું છે. તો બેમાંથી એક ઉપર કે નીચે હોવું જરૂરી છે. તો હવે 3% વધારો આપણે જોયો તો ક્રૂડ તમને લગભગ $118-119 પાસે જોવા મળશે, કે નીચેની તરફ જુઓ તો 107-108 તરફ જોવા મળશે, જે શક્ય નથી. તો બેમાંથી એકનું ઉપર નીચે થવું જરૂરી છે. અને સાથે જે મહત્ત્વની ઇવેન્ટ બ્રેન્ટ પર જેને અસર કરી હતી એ ચીનના લોકડાઉનને લઈને અસર હતી, કે 1 જૂનથી એમાં જે છે છૂટછાટ મળવાની છે, લોકડાઉન હટાવવાના છે. તો એને કારણે જે અત્યાર સુધીની જે ડિમાન્ડ દબાયેલી હતી, જે બંધ હતી, એ અચાનક એમાં એક શાર્પ રાઇઝ જોવા મળશે. તો આ એક મોટું કારણ છે કે જેને કારણે ક્રૂડમાં આપણને જે છે ઉછાળો જોવા મળ્યો હતો. તો વધતા વ્યાજદર, યુક્રેન યુદ્ધ અને ચીનમાં લોકડાઉનની અસર તમે જુઓ છો કે આપણને ખાસ કરીને ગ્લોબલ માર્કેટમાં અત્યારે જોવા મળી હશે. સાથે ગોલ્ડને લઈને પણ એક મહત્ત્વની અપડેટ એ છે કે એના સ્તર તમે જુઓ તો એમાં પણ એક ઉછાળો જોવા મળ્યો છે. તો આપણે બ્રેન્ટની વાત કરીએ એની સાથે આપણે ગોલ્ડને પણ જોઈ લઈએ. તો એમાં ખાસ કરીને સોના પર જે ટાઇટનના ગાઈડન્સ જે છે, ટાઇટન દ્વારા જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે એની અસર જોવા મળી રહી છે, કારણ કે એક બિગેસ્ટ કન્ઝ્યુમર ગણી શકાય. તો એની અપડેટને કારણે ગોલ્ડ પર તમને અસર જોવા મળી છે, એક તેજી જોવા મળી છે. ભારતમાં પણ માંગ વધશે એવું અનુમાન છે. તો આપણે જોવાનું એ રહ્યું કે આગળ શું થશે. તો આ ખાસ અપડેટ્સ હતી, ઇવેન્ટ્સ હતી કે જેને કારણે ગ્લોબલ માર્કેટ પર અસર જોવા મળી હતી. નેચરલ ગેસ પણ $125 નજીક છે. બધી એવી ઇવેન્ટ્સ છે જેને કારણે ગ્લોબલ માર્કેટમાં રિકવરીના પ્રયત્ન થયા પરંતુ એટલી રિકવરી જોવા નથી મળી. તો અને બીજો એક મહત્ત્વનો પોઈન્ટ તમને જણાવી દઉં કે યુએસમાં પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એ પણ લાઈફ હાઈ પર છે. તો એની અસર એને કારણે યુએસ માર્કેટ્સમાં ચિંતા છે, પરંતુ ભારતીય બજારમાં ખાસ જે છે ચિંતા અને જોવાનું રહેશે. ક્રૂડ પર આપણે બ્રેન્ડ પર ફોકસ રાખવાનું રહેશે. અને સાથે હવે એસજીએક્સ નિફ્ટી તરફથી હાલ આપણને શું સંકેત મળી રહ્યા છે એના તરફ નજર કરીએ. તો એસજીએક્સ નિફ્ટીમાં તમે જુઓ છો આશરે 5% જે છે ઉછાળો છે. તો એના તરફથી અત્યારે આપણને ફ્લેટ ટુ પોઝિટિવ જે છે ક્યુઝ મળી રહ્યા છે ભારતીય બજારની ઓપનિંગને લઈને. જી વિક્રમ.